જુનાગઢ ઇન્ડિયામાં સૌથી જૂનામાં જૂનો કિલ્લો આ છે, એટલે આપણે ઓલ્ડ વસ્તુને ગુજરાતીમાં જૂનું કહીએ છીએ, એટલે શહેરનું નામ દીધું જુનાગઢ. એ કિલ્લો બનાવેલો કૃષ્ણ ભગવાનના નાના અને કંસના પિતા થઈ ગયા મથુરાના રાજા ઉગ્રસેન યાદવ. એનાથી 5,500 વર્ષ પહેલા રેવત નામનો પહાડ હતો, પહાડને કાપી અને નગર વસાવેલું હતું, એનું નામ હતું રેવત નગરી. અત્યારે આપણે બધા જુનાગઢ શહેરથી 150 ફૂટ હાઇટ ઉપર ઉભા છીએ, એટલે ગવર્મેન્ટ આ કિલ્લાનું નામ દીધું ઉપરકોટ કિલ્લો. એ કિલ્લાની અંદર આપણે દાખલ થયા ત્યારે રાઇટ સાઈડ ઉપર બધાને બે મોટી મૂર્તિ દેખાડેલી, હનુમાનજી અને ગણેશજી. એ કિલ્લાનો સૌથી છેલ્લો હિન્દુ રાજા થઈ ગયો રામ માંડલિક. તેણે 1470 માં ભગત કવિ થઈ ગયા નરસિંહ મહેતા, તે ટાઈમમાં સિંગલ પથ્થરને કાપી અને બે મૂર્તિ બનાવેલી હતી. આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌથી જૂની અને મોટી મૂર્તિ હોય તો તે બંને. પછી આપણે બધા પસાર થયા મેઇન ગેટ દરવાજામાંથી. આપણે નામ સાંભળેલું હોય તો ગુજરાત પાટણનો રાજા હતો સિદ્ધરાજ જયસિંહ. આ કિલ્લાની અંદર રાણી થઈ ગયેલી રાણી દેવી, તે રાણીને લેવા માટે સિદ્ધરાજ જયસિંહ આ કિલ્લાને ફરતે 12 વર્ષ લગી વેઇટ કરે છે. 12 વર્ષ લગી કિલ્લાનો ગેટ બંધ હતો. 13મી વર્ષે કિલ્લામાંથી અનાજ ખૂટી જાય છે તો રાજાના બે ભાણેજ હતા દેશવાળ અને વિશાળ, તે લોકોને બહાર અનાજ લેવા મોકલેલા. અનાજની બલીમાં સિદ્ધરાજે તેને લાલચ આપેલી કે જો તું તારા મામાને મરવી ના, જુનાગઢનું બધું રાજપાટ તારું, કિલ્લાની રાણી છે તે અમારી. એ બંને ભાણેજો રાજની લાલચમાં લલચાય અને દગેથી પેલો ગેટ ખોલાવલો હતો ત્યારે આપણામાં કેવત પડે ઘર ફૂટે ને ઘર જાય. આખો કિલ્લો છે 9 કિલોમીટરનો, આપણે ફરવાનું છે 2.5 કિલોમીટરમાં. મેં તમને દેખાડેલી હતી ખીણો, 9 કિલોમીટરની બોર્ડરને ફરતે ખીણો છે. એ ખીણોના બે યુસ થાય, બહાર કોઈ પણ વ્યક્તિ ઉભો થાય તેને શું થાય કે આપણે કિલ્લો ટપીને અંદર આવીએ, બહારનો કોઈ પણ વ્યક્તિ કિલ્લો ટપીને આવશે ખીણમાં પડી જશે. એ ખીણની ઊંડાઈ હતી 250 ફૂટ. તેમાં હોય ઠંડુ પાણી, ઝેરી જાનવર અને મગરમચ્છો. ઉપર ઘાસનો રસ્તો બનાવી દે, રસ્તા જેવો રસ્તો હોય, દુશ્મને ખ્યાલ ન હોય કે ખીણ છે. એનો બીજો યુસ એ થાય, ખીણની અંદરથી જેટલો પથ્થર નીકળે તેની મોટી મોટી ઇમારતો બની જાય. સાઈડ ઉપર બે તોપ છે, એ મોટી તોપ છે તેનું નામ નીલમ છે, તેની બાજુમાં હમણાં નાની તોપ દેખાડું છું તેનું નામ માણેક છે. એ બંને તોપ બનેલી હતી ઈરાનમાં, ઈરાનમાંથી લાવેલા દીવમાં, દીવમાંથી મોહમ્મદ શાહ નવાબને ભેટમાં આપેલી હતી. કારણ શું હતું, તેમણે 24 કલાકમાં બે ગઢ જીતેલા, જુનાગઢ અને પાવાગઢ. એટલે મોટી તોપ ઉપર તેનું નામ લખી દઈ, આરબી ભાષામાં 3 લાઈન કે સુલતાન બાદશાહ મોહમ્મદ બેગડો. કે બંને તોપ પંચ ધાતુમાંથી બનાવેલી છે, એમાં કોઈ દિવસ કાટ ન લાગે. અત્યારે લગી તમે ઘણી તોપો જોયો છે, બધી તોપમાં પાછળ ઢાંકણ હોય. આ 14મી સદીમાં બનાવેલી પોલ્યુશન તોપો છે, એમાં કોઈ પાછળ ઢાંકણ ન હોય અને ફાયરિંગ થાય મિસ્ટેક થઈ જાય તો અહીંયા ફૂટી શકતી. મોટી તોપની રેન્જ છે 5 કિલોમીટર લગીની, નાની તોપની રેન્જ છે 2 કિલોમીટર લગીની. લોખંડના વ્હીલ્સ હતા, યુદ્ધ થાય ને તો 4 દિશામાં તોપો ફરી શકતી. જૂનું જુનાગઢ આ કિલ્લામાં હતું. સામે કિલ્લાની બોર્ડર દેખાય બાઉન્ડ્રી, તેની અંદર જ આખું જૂનું જુનાગઢ શહેર હતું. જે આપણે બધા સામે જોયો છો બિલ્ડિંગો મકાનો, તેને નવું જુનાગઢ કહેવામાં આવે છે. જે 530 વર્ષ પહેલા મુસલમાન લોકો બહાર વસાવેલું, જેટલા પણ આપણા હિન્દુ રજપૂતો થઈ ગયા બધા કિલ્લામાં, આ બધા નવાબો થઈ ગયા, પણ કિલ્લાની બહાર બેઉ શહેરની અંદર 108,000 આજ કરી જાય. એટલે અમે ગાઈડ લોકો શોર્ટમાં કેવત બનાવેલી છે, પેલા કિલ્લામાં ઓલા 9 રા, પછી આ જ કિલ્લામાં એવા 16 સામંત, એટલે કે રા ખિંગાર, રા નવઘન, રા અટકના 33 રજપૂતો થઈ ગયા. કિલ્લાની બહાર આવેલી 12 બાબી, એ પિક્ચરની હિરોઈન થઈ ગઈ પ્રવીણ બાબી. બાબી વંશ જુનાગઢ રાજઘરની હતી. પછી એવી 13મી ટોપી, અંગ્રેજ લોકો પણ અહીંયા રાજ કરી જાય. 14મો ચોટલો વારી દીધો ઇન્દિરા ગાંધીએ ભારત દેશનો, ચાલવાનું ફટાફટ. એ તો શહેર જોયેલો ફટાફટ.